નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. ભાજપ પ્રદેશ કારોબારીમાં ભાગ લેવા ગુજરાત આવી પહોંચ્યા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ. ધારાસભાની 150થી વધુ બેઠક કબજે કરવા માટેનો રાજકીય પ્રસ્તાવ મંજૂર કર્યો ભાજપની પ્રદેશ કારોબારીએ. સોમનાથ મહાદેવ પાસે મહાવિજય આશીર્વાદ માંગવાની આસ્થા સાથે આજે બીજો દિવસ. વિધાનસભાની આગામી ચૂંટણીમાં 150થી વધુ બેઠકોના વિજય સંકલ્પ સાથે પ્રદેશ કારોબારીનો આજે બીજો દિવસ. કોંગ્રેસનો કચ્છરઘાણ નીકળી જાય તેટલી આક્રમક સચ્ચાઈ સાથે મતદાર સમક્ષ જવા કાર્યકરને કહે છે ભાજપ નેતાઓ. સદાય સૂકા રહેતા બનાસકાંઠા પંથકમાં નર્મદાનું પાણી પહોંચાડવાનું શ્રેય પ્રધાનમંત્રીને આપે છે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી. દિયોદરમાં કમ્યુનિટી હોલના લોકાર્પણ પ્રસંગે સમાજ સુરક્ષા વીમા કવચની પોલિસી અચૂક લેવા કર્યો આગ્રહ. અફઘાનિસ્તાનમાં નેશનલ આર્મીના વડા મથક પરના હુમલામાં 50થી વધુ જવાનોના મોત, અનેક જવાનોને ઈજા. સેનાના યુનિફોર્મમાં આવેલા આતંકવાદીઓને સૈનિકોએ અધિકારીઓને નિશાન બનાવ્યા. સનદી અધિકારીઓને બદલાતા સમય પ્રમાણે કાર્ય સંસ્કૃતિને પણ બદલતા રહેવાની કલા હસ્તગત કરવા કહે છે પ્રધાનમંત્રી. સોશિયલ મીડિયાની તાકાત પારખી વહીવટી સુધારણામાં તેનો ઉપયોગ કરવા આપી શીખ. સમાચાર વિગતવાર. 11મા સિવિલ સર્વિસ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ટોચના લોકસેવકોને સંબોધતા કહ્યું હતું કે દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિ કોઈપણ સુધારો કરી શકે છે અને જનભાગીદારી તેને ઓર ઊંચાઈ સુધી લઈ શકે છે. તેમણે અધિકારીઓને શ્રેષ્ઠ કામગીરી કરવાની ટેવ પાડી દેવાની અપીલ પણ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આજના સમયમાં લોકસેવકોની જવાબદારી ઘણી વધી ગઈ છે. લોકસેવકોના કામનું ભારણ વધ્યું નથી પણ પડકારોમાં ઉમેરો થયો છે. કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ લોકસેવાના ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓને સન્માનિત પણ કર્યા હતા. નાણામંત્રી અરૂણ જેટલી અમેરિકાના 5 દિવસીય પ્રવાસે છે. તેઓ આજે આંતરરાષ્ટ્રીય નાણાં સમિતિના સત્રમાં ભાગ લેશે અને અમેરિકી નાણામંત્રીને પણ મળશે. અરૂણ જેટલી વિશ્વ બેંકની વિકાસ સમિતિની બેંકની બેઠકમાં પણ ભાગ લેશે. આ અગાઉ ગઈકાલે તેમણે અમેરિકી વાણિજ્ય મંત્રી પિલબર રોઝ સાથેની બેઠકમાં H-1B વિઝા અંગે ટ્રમ્પ વહીવટીતંત્રએ બનાવેલી કડક નીતિ મુદ્દે ભારતની ચિંતા રજૂ કરી હતી. ભારતીય નૌકાદળે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું ઓડિશાના કાંઠે જહાજમાંથી સફળ પરીક્ષણ કર્યું હતું. દરિયામાંથી જમીન પર સચોટ નિશાન સાધવા સક્ષમ આ મિસાઇલને ભારત અને રશિયાએ સંયુક્તપણે બનાવી છે અને તેની જહાજ વિરોધી આવૃત્તિ પહેલેથી નૌસેનામાં સામેલ છે. ભારતના કોલકાતા, રણવીર અને ટેક સહિતના મહત્વના જહાજો આ મિસાઇલ છોડવા સક્ષમ છે. ઉલ્લેખનીય છે કે પરીક્ષણ સફળ થતા દરિયામાંથી જમીન પર હુમલો કરી શકતી મિસાઇલવાળા વિશ્વની નૌકાદળોમાં હવે ભારતનો પણ સમાવેશ થયો છે. પવિત્ર યાત્રાધામોને સ્વચ્છ રાખવાના ઉદ્દેશ સાથે ગઈકાલે ગુજરાત સરકારે 9 યાત્રાધામોને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કર્યો છે. સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાતના સૂત્ર સાથે સોમનાથમાં સ્વચ્છતાની જાળવણી માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં નીતિનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, દિલીપભાઈ ઠાકોર, બાબુભાઈ બોખરિયા, ગણપતભાઈ વસાવા, રાજેન્દ્રભાઈ ત્રિવેદીની સાથે સ્વચ્છતાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આવો વધુ વિગત માટે જઈએ સોમનાથ અમારા સંવાદદાતા અંકિતસિંહ પાસે. પણ સ્વાગત કરશે નાયબ મુખ્યમંત્રીશ્રીનું. પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ જેઓનું સ્વાગત કરશે કલેક્ટર શ્રી ગીર સોમનાથ. સાથે સાથે મંચ પર ઉપસ્થિત મંત્રીગણ તથા સૌ મહાનુભાવોનું સ્વાગત કરવા માટે વિનંતી કરી શ્રી કિરીટભાઈ અધ્યારુ તથા નીરવભાઈ મુનશીને સૌ મહાનુભાવોનું સ્વાગત કરે છે આ પ્રસંગે. મિત્રો, ગુજરાતના યાત્રાધામોમાં ઉચ્ચ કક્ષાની સ્વચ્છતા જાળવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે અને એ જ પ્રાથમિકતાને ચરિતાર્થ કરવા માટે એક ભવ્ય શુભારંભ
યાત્રા ધામો ખાતે ઉચ્ચ કક્ષાની સ્વચ્છતા માટેનો આ અદ્ભુત કાર્યક્રમમાં શબ્દો થકી અને પુષ્પો થકી મહાનુભાવોનું સ્વાગત થયું અને હવે પ્રાર્થના સ્તુતિની પ્રસ્તુતિ અત્રેથી કરવામાં આવશે. પ્રાર્થના સ્તુતિ રજૂ કરશે આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલની વિદ્યાર્થિનીઓ. ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભાજપની કારોબારી ચાલી, જેમાં આજે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાતના નવા પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ખાસ ઉપસ્થિત રહેશે. આજે અમિત શાહ સોમનાથમાં ભૂપેન્દ્ર યાદવને રાજ્યના પ્રભારી તરીકેનો કાર્યભાર વિધિવત સોંપશે. આ અગાઉ ગઈકાલે કારોબારીનો પ્રારંભ થતાં કાશીમાં 300 અને ગુજરાતમાં 150નું લક્ષ્યાંક સૂત્ર વાસ્તવિકતા બને તેવા આશીર્વાદ સૌએ સોમનાથ દાદા સમક્ષ માંગ્યા હતા. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળદીપ પ્રાગટ્ય વડે 2 દિવસની કારોબારીનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, દિનેશ શર્મા તેમજ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે 150થી વધુ સીટો જીતે એ માટેનો એક આત્મવિશ્વાસ ઉભો થયો છે, એક મૂડ છે. નાના કાર્યકર્તાથી માંડીને ઉપરના નેતા સુધીનો જનતા અનુભવે છે કે આ અમારી સરકાર છે અને એટલા માટે એવા વિશેષ પડકારો કોઈ અત્યારે છે નહીં. સારું વાતાવરણ છે અને આખા ભારતમાં સારું વાતાવરણ ભારતીય જનતા પાર્ટી આ મહિનામાં ઉપરનો સંદેશો નીચે સુધી પહોંચાડવામાં એક સંગઠનાત્મક રીતે એકમાત્ર ભારતીય જનતા પાર્ટી આ કરી રહી છે. સોમનાથ શિવાલયના અતિ પ્રાચીન ઇતિહાસનું બયાન રજૂ કરતો લાઇટ એન્ડ સાઉન્ડ શો ગઈકાલથી શરૂ થયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં આ શોની શરૂઆત થતાં સોમનાથ આવતા પર્યટકોને દર્શનની સાથે ઇતિહાસ જાણવાનો લાભ મળશે. પહેલાના લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં ઓમપુરીનો અવાજ હતો, પરંતુ આ નવા શોમાં તેને સ્વર આપ્યો છે મહાનાયક અમિતાભ બચ્ચને. પ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ એવા ભગવાન સોમનાથના ચરણમાં આજે ગુજરાત સરકાર દ્વારા જે નવો સાઉન્ડ એન્ડ લાઇટ શોની શરૂઆત કરવામાં આવી છે, એ ભવ્ય શો ભગવાન સોમનાથના મંદિરનો હજારો હજારો વર્ષ પહેલા જે સ્થાપના થઈ નિર્માણ ત્યારથી માંડીને આજ સુધીનો ઇતિહાસ દર્શાવતો લગભગ 35 મિનિટનો આ શો છે. આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાન સોમનાથનું મંદિર વારંવાર વિધર્મીઓએ તોડી નાખેલું હતું, વારંવાર એની સંપત્તિની લૂંટ કરેલી, છતાં ભારતીય સંસ્કૃતિ, ભારતીય ધર્મ અને હિન્દુ ધર્મના રક્ષકોએ, અનેક રાજા મહારાજાઓએ, દાનવીરોએ, સુરવીરો એનું રક્ષણ પણ કર્યું અને કરોડો ભારતીયોની હંમેશા શ્રદ્ધા છે કે આજે નહીં તો આવનારા સમયમાં જે રીતે સરદાર વલ્લભભાઈએ સોમનાથનો પુનરોદ્ધાર કરી આ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. દેખીએ બીજેપી કી સરકાર 3/4 બહુમત સે જીત કર ઉત્તર પ્રદેશ મેં આઈ ઔર વો રામજી કા હી કામ કર રહી હૈ. રામજી કા કામ ક્યા થા? કેવટ કો, નિષાદ કો, ભીલ કો, इनको ज्ञानी समाज के दबे कुचले पिछड़ों को एकत्रित करके आसवी प्रवृत्ति के रावण को पराजित करना है और बीजेपी की हमारे योगी जी की सरकार यही काम कर रही है.
बनासकांठा जिल्लाना दियोदर मुकामे 15 लाख खर्चे निर्माण पामेल कम्युनिटी हॉलनु लोकार्पण केन्द्रीय मंत्री हरिभाई चौधरीए कर्यु हतु। आ प्रसंगे सरकार ने विविध योजनाओं उल्लेख करता केन्द्रीय मंत्रीए जणाव्यु हतु कि शक्तिशाली प्रधानमंत्री नरेन्द्र मोदी शासन में देश विविध क्षेत्र सिद्धिओं शिखर सर कर रहा है। आ अंगे राज्यमंत्री केशाजी चौहाणे जणाव्यु हतु कि सरकार विराट प्रयत्नों परिणाम बनासकांठा जिल्लो शिक्षण क्षेत्र नोंधपात्र प्रगति कर रहा है। उल्लेखनीय है कि केन्द्रीय मंत्री हरिभाई चौधरी सहित अग्रणीओ ठाकुर समाज द्वारा आयोजित समूहलग्न में प्रभुता में पगला पड़ना 21 नव दंपतियों ने सुख समृद्धि भरा उज्जवल जीवन की शुभेच्छाओं पाठी थी। आ विस्तार लोकप्रिय धारासभ्य माननीय मंत्री श्री गुजरात सरकार 5 लाख या 15 लाख खर्चे समग्र ठाकुर समाज माटे आ कम्युनिटी हॉल एक सुंदर मजा बनाव्यो छे। तो बंने लोकार्पण आज कर दिवोदर विभाग समग्र ठाकुर समाज आ समूहलग्न प्रसंग में आज 21 जोड़ाए प्रभुता में पगला पड़ा है। ये बदा ज नव दंपति ने हूँ भगवान पास प्रार्थना करूँ कि एमन जीवन खूब सुखमय जाए, कोईपण जातनी तकलीफ वगर एम जीवन में प्रगति करे। ગઈકાલે અમદાવાદ ખાતે રાષ્ટ્રીય પબ્લિક રિલેશન ડે નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયો હતો। પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઇન્ડિયાના અમદાવાદ ચેપ્ટર દ્વારા આ દિવસની ઉજવણી સેલ્યુટ આર્મ સોર્સિસ થીમ પર કરવામાં આવી હતી। આ પ્રસંગે દેશના જાંબાઝ જવાનોની ખુમારીની ઝાંખી કરાવતા બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા, જેમાં એનસીસી ગુજરાતના ડીજી મેજર જનરલ સુભાષ શરણ, ડિફેન્સ પીઆરઓ વિંગ કમાન્ડર અભિષેક, એનડીઆરએફ ગુજરાતના ડેપ્યુટી કમાન્ડર રણવિજયસિંહ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની હસ્તીઓ અને પ્રજા જનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવે છે, પણ હાલ ગગનમાંથી વરસતી અગનની અસર દુધાળા પશુઓ પર વર્તાવા લાગતા પશુપાલકો પોતાના પશુધનની ખાસ માવજતમાં લાગી રહ્યા છે। ગરમીની અસર હેઠળ દૂધ ઉત્પાદનમાં ઘટાડો ન થાય તે માટે પશુપાલકો દ્વારા તબેલામાં ખાસ શેડ બનાવી સતત પાણીનો છંટકાવ તથા ફુવારા અને એર કુલરથી તાપમાન જાળવવામાં આવી રહ્યું છે। હાલ ગરમીએ માજા મુકતા પશુઓના જીવનધોરણ પર વિપરીત અસર ન પડે તે માટે પશુપાલકોને વિશેષ કાળજી રાખવાનો અનુરોધ પશુ ચિકિત્સક ડોક્ટર વિપુલ મેવાડાએ કર્યો હતો। અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકવાદીઓએ મઝારે શરીફ શહેરમાં અફઘાન નેશનલ આર્મીના વડામથક પર કરેલા હુમલામાં 50થી વધુ જવાનોના મોત થયા છે। આ હુમલામાં અનેક જવાનોને ઈજા પણ થઈ છે। આ શહેરમાં ભારતનો વાણિજ્ય દૂતાવાસ પણ છે। હુમલાખોર આતંકવાદીઓ 2 વાહનોમાં આવ્યા હતા અને સેનાના યુનિફોર્મમાં હોવાથી સિક્યોરિટી ચોકીઓ પર આતંકીઓને કોઈ ઓળખી શક્યું નહોતું। આતંકવાદીઓએ મસ્જિદ અને મેસમાં સૈનિકો અને અધિકારીઓને નિશાન બનાવ્યા હતા। જો કે આ હુમલાની નાટો દળો પર કોઈ અસર નહીં પડે તેવું અમેરિકાનું કહેવું છે। તો આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।